हेलो बाळको, जो बाळको आपणे प्रश्न बे तो शीखी गया छे ने, हवे आजे प्रश्न त्रण शीखीशुं। सरखा आल्फाबेट उपर गौर करो। जो आ लाइन में आल्फाबेट आप्या छे ने, तो आ लाइन मांथी शोधीने आपणे गौर करवाना छे। जेम के अहींया बी आयको छे ने, तो आ लाइन में बी पर गौर करवाना। पछी एच आयको छे तो एच पर ज गोल करवाना, पण बीजा आल्फाबेट पर गोल करवाना नथी। आपणे तो सरखा आल्फाबेट पर ज गोल करवाना छे। जो आ छे बी फॉर बॉल, तो क्या छे बाळको शोधो। तो आ रह्यो काना पर गोल करिए। पछी बीजो बी दे तमने देखाय छे, आ छे, तो आपणे आना पर पण गोल करिए। हवे एच, तो आपणे एच आल्फाबेट शोधीने गोल करवानुं छे। जो आ छे एच, ना ભાઈ આ તો આઈ છે, તો આના પર ગોળ કરીશું નહીં। આ છે એચ, તો આપણે આના પર ગોળ કરીએ। હવે બીજો એચ ક્યાં છે, આ રહ્યો, તો આપણે આના પર ગોળ કરીએ। હવે દેખાય છે તમને એચ, નથી દેખાતું ને, તો હવે આપણે ત્રીજું કરીએ। આ શું છે, જી ફોર ગર્લ, તો આપણે જી પર કરવાનું છે। આ છે ને જી, તો આના પર ગોળ કરી। હવે બીજો જી ક્યાં છે, આ છે ના, ક્યાં છે, આ રહ્યો, તો આના પર ગોળ કરીએ। હવે એ ફોર એપલ, ક્યાં છે એ ફોર એપલ, આ છે કે પછી આ છે, ના આમાંથી એક પણ એ ફોર એપલ નથી, ક્યાં છે, આ રહ્યો, તો આના પર ગોળ કરીએ। બાજુમાં પણ છે ને એ, તો એના પર ગોળ કરીએ। જો બાળકો આ ગોળ થઈ ગયા, આ વર્કશીટમાં જો બાળકો આ આલ્ફાબેટ આપ્યા છે ને, પણ આ જે લાઈનમાં છે ને એ જ આલ્ફાબેટ પર ગોળ કરવાનું છે। એચની લાઈનમાં એચ પર, જીની લાઈનમાં જી પર, અને એની લાઈનમાં એ પર। એવી રીતે આ પણ ઈ ડી એફ આપ્યા છે ને, તો એની લાઈનમાં એ આલ્ફાબેટ પર જ ગોળ કરવાનું, બીજે કશે કરવાનું નથી। પણ મોટા મોટા ગોળ કરવાના નહીં, સરસ રીતે ગોળ કરવાના। ટીચરે તમને બતાવ્યું ને, આવી રીતે તમે પ્રશ્ન ત્રણની પ્રેક્ટિસ કરજો। બાય।